વાત રાજકોટની કરીશું. સોશિયલ મીડિયામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો રાજકોટના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. ગોંડલના પૂર્વ એમએલએના પુત્રનો આ વિડીયો છે. મહેમતસિંહ જાડેજાના પુત્રએ ફાયરિંગ કર્યું છે. વિડીયો ઉતારવામાં આવ્યો સત્યજી અને રાજદીપનો હોવાનું સામે આવ્યું છે. વાયરલ થયેલા વિડીયોની રાજકોટ એસપીએ તપાસ શરૂ કરી છે. હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. રાજદીપસિંહ જાડેજાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો આ વિડીયો. સોશિયલ મીડિયામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બિંદાસ કરી રહેલો આ ફાયરિંગ, આ શખ્સ કોણ છે તે આપને જણાવી દે. વિડીયો રાજકોટના જ ગ્રામ્ય વિસ્તારનો હોવાનું હવે સામે આવ્યું છે. એક, બે, ત્રણ, ચાર અને પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયા છે. મહિપતસિંહ જાડેજાના પૌત્રએ કર્યું ફાયરિંગ અને ત્યારબાદ વિડીયો વાયરલ કરાયો છે. સોશિયલ મીડિયામાં ફાયરિંગનો આ વિડીયો વાયરલ થયો છે. હજુ સુધી આ અંગે કોઈ ફરિયાદ પણ નોંધાઈ નથી. અંકિત જોડાયા છે અમારી સાથે. અંકિત, આ પ્રકારે જે વિડીયો જોવા મળી રહ્યો છે જેમાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, કોણ છે આ વ્યક્તિ અને શું ફરિયાદ નોંધાઈ છે કે કેમ? ચોક્કસ ખ્યાતિ, ખાસ કરીને વાત કરીએ તો જે રીતે સોશિયલ મીડિયામાં જે ફાયરિંગનો કહી શકાય કે જે બે વિડીયો વાયરલ થયા છે, આ વિડીયો છે તે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. જે જગ્યાએ ફાયરિંગ કરાયું છે, સૂત્રોનું માનીએ તો આ જે જગ્યા છે તે રીબડા ગામની આસપાસ કોઈ જે વાડી આવેલી છે ત્યાંનો આ વિડીયો છે. અને વિડીયોમાં કહી શકાય કે જે આઈએમસીના જે ધારાસભ્ય એટલે કે જે ગોંડલના પૂર્વ જે ધારાસભ્ય જે મહિપતસિંહ જાડેજા છે તેમના આ પોત્રોનો વિડીયો વાયરલ થયો છે. અને જે વિડીયો છે તેમાં બંને મહિપતસિંહના બંને પૌત્રો દેખાઈ રહ્યા છે, એટલે કે અનિરૂપસિંહના બંને પુત્રો સત્યજીતસિંહ અને રાજદીપસિંહ બંને દેખાઈ રહ્યા છે. આ વિડીયો છે તે રાજદીપસિંહે પોતાના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં અપલોડ કર્યો હતો અને ત્યારબાદ જ કહી શકાય કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો છે તે આજ મહિનાની 11-12 તારીખનો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે કહી શકાય કે રાજકોટ એસપી કહી શકાય કે બલરામ મીણા દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જી આભાર અંકિત, આપનું તમામ માહિતી બદલ. તો હાલ તપાસના આદેશ આપી દેવાયા છે, પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, તે મહત્વપૂર્ણ બાબત છે. આ રીતે ફાયરિંગ કરતો એક વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં વિડીયો રાજકોટના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું પણ હવે સામે આવી રહ્યું છે.